અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે આજે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાતા 20 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો. લાખો લીટર પાણી 1 કલાક સુધી વેડફાયું હતું અને ગટરમાં જતું રહ્યું હતું. થોડા દિવસો પહેલાં આ જ રોડ પર ભૂવો પડ્યો હતો અને હવે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. આજે વહેલી સવારે શહેરના મણિનગર રેલવે ફાટકથી ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઇનમાં ધોધની જેમ 2 માળથી પણ ઊંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમાં વેડફાયું હતું. 1 અઠવાડિયા પહેલાં જ આ જ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઇન પાસે ભૂવો પડતા રોડ બેસી ગયો હતો. તેના સમારકામ માટે લાખોનો ખર્ચો કરી સમારકામ કર્યું હતું અને ત્યાં જ પાણીની પાઇપલાઇન આજે તૂટી હતી. આ મામલે ખોખરા વોર્ડના કોઓપરેટર કમલેશ પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક ભંગાણ થયું તે સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓને જાણ કરી પાણીનો સપ્લાય બંધ કરાવ્યો હતો, જો કે પાણીની લાઇન સદંતર બંધ કરવામાં આવી ન હતી, જેના કારણે પાણી ધીમે ધીમે બહાર રોડ પર વેડફાયું હતું. આ પાણી લીકેજને લઈને સ્થાનિક વિસ્તારોમાં પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી હતી.